લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ યથાવત છે જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો અગિયાર ટકા જેટલો વરસાદ રાજ્યમાં ખાબકી ચૂક્યો છે ચાલુ સિઝનનો સો ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને ભયાવહ દ્રશ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી સામે આવ્યા છે રાજ્યમાં ભારે વરસાદના કારણે આજ દિવસ સુધીમાં રાજ્યના ચોત્રીસ સ્ટેટ હાઈવે સહિત છસ્સો છત્રીસ રસ્તાઓ બંધ કરી દેવાયા છે એવા દ્રશ્યોની શરૂઆત કરવી છે વડોદરાથી કેમ કે નવ વર્ષમાં પહેલી વખત વડોદરાની અંદર આટલું બધું પરિસ્થિતિ કફોડી બની છે વડોદરાના પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્ષ બુડા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાતાળિયા હનુમાન રોડ અને જાસપુર રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું પાદરા જંબુસર હાઇવે પર હજુ પણ પાણી ભરાયેલા છે હાલ તો વડોદરાના પાદરામાં જળબંબાકારની સ્થિતિ છે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે પૂર આવતા વિશ્વામિત્રી નદી સપાટી એટલે કે છવ્વીસ ફૂટથી વધીને તેત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ પર વહી રહી છે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા છે સમાગામ સયાજીગંજ કલાલી વરસર પાણીમાં ગરકાવ થયા છે ઉર્મી બ્રિજ ઉર્મી બ્રિજથી અમી સર્કલ સુધી પાણી ભરાયા છે શહેરથી એરપોર્ટ તરફ જવાનો રસ્તો બંધ થયો છે નવા થી રેલવે સ્ટેશન બસ ને જોડતો રસ્તો બંધ થયો છે કારેલીબાગ વાઘોડિયા રોડ અલકાપુરી રાવપુરા રાજમહેલ રોડ આજવા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે તો ડભોઈ પાસે દેવ અને ઢાધર નદી તોફાની બનીને વહી રહી છે ડભોઈ તાલુકાના સત્તરથી વધારે ગામ પ્રભાવિત થયા છે બિલાપુર અંબાવ થુવાવી અંગુઠન રાજલી ઢોલાર કરાલી અને રાજલી સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા છે મકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે મોડી રાત્રે સો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ડભોઈથી વડોદરા અવર જબર કરતા અનેક લોકો અટવાયા છે મુખ્ય માર્ગ પર નદીનું વહેણ વધારે હોવાથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે વડોદરાની એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર પણ કેળસમા પાણી ભરાયા છે લોકોનું કહેવું છે કે વરસાદ રોકાય તો સારું છે નહીતર તારાજી સર્જાઈ છે એ વધી શકે છે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે ભીમનાથ રોડ અકોટા બ્રિજ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તો વડોદરાના સિદ્ધાર્થ બંગલોમાં પણ પાણી ભરાયા છે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે સિદ્ધાર્થ બંગલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો માંડ જોઈ શકાય છે ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે વાહનો તો પૂરના પાણીમાં ધસમસતા પ્રવાહમાં માંડ દેખાઈ રહ્યા છે વડોદરાની આ પરિસ્થિતિ રાજકોટની વાત કરીએ રાજકોટમાં સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવારે માધાપર ચોકથી રૈયા ટેલિફોન એક્સચેન્જ અને રૈયા ચોક સુધી ઘૂંટણસામાં પાણી ભરાયા છે શહેરના રાજમાર્ગો નદીઓમાં પરિવર્તિત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં સોળ ઇંચ કરતા વધુ વરસાદ રાજકોટમાં વરસી ચૂક્યો છે

ભારે વરસાદના કારણે પ્રભાવિત થયું છે પાણી ભરાતા વાહન ચાલકો અધવચ્ચે અટવાયા છે માલ્યાસણ બ્રિજ પાસે પણ સમા પાણી ભરાયા છે નાના વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે રામનાથ મહાદેવ મંદિર ઉપરથી પાણી વહી રહ્યું છે રાજકોટની આ પરિસ્થિતિ મેઘ રાજાની ધડબડાટીથી રાજકોટમાં જળબંબાકાર થયો છે રૈયા રોડ પરની અનેક સોસાયટીઓ જળમગ્ન જોવા મળી છે આઝાદ ચોકમાં દોઢ ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા છે રઘુનંદન સોસાયટી કૃષ્ણનગર સોસાયટી ગાંધીગ્રામ ની પરથી પસાર થતા વાહનોના ટાયર છે તૂટવાની ઘટના બની છે પંદર થી વીસ જેટલી કારના ટાયર તૂટી ગયા છે એ સમાચાર સામે આવ્યા છે ભારે વરસાદના કારણે બ્રિજ પર ખાડા પડ્યા જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા સાયલા પાસે કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ખાડા પડતા કારના ટાયરો તૂટી ગયા છે કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ભ્રષ્ટાચારના કારણે કારણે ખાડા પડ્યા વરસાદના લોકો હેરાન પરેશાન થયા રાજકોટના રાજકોટના વોર્ડ વોર્ડ નંબર વાત વાત કરીએ નંબર ચૌદમાં લલુડી બોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે આજી નદી કાંઠાનો વિસ્તાર છે જ્યાં મોટા પાયે પર પ્રાંતિય મજૂરો રહે છે આ વિસ્તારમાં કેસમાં પાણી ભરાતા પ્રશાસને પણ આ જગ્યા ખાલી કરવા માટે અપીલ કરી છે રાજકોટ અમદાવાદ હાઈવે જેનો રસ્તો તૂટી ગયો છે આ રોડ પરથી પસાર થતા હોય તો સાવધાન રહેજો કેમ કે ક્યારે તમે આ મસ મોટા ખાડામાં ધડામ દઈને પડશો એની કોઈ ગેરંટી નથી પ્રશાસન દ્વારા ચેતવણી દર્શક બોર્ડ પણ નથી મૂકાયા એટલે અકસ્માત સર્જાવાની સંભાવના છે હું વાત કરી રહી છું રાજકોટ લીંબડી હાઈવે પર હીરાસર એરપોર્ટ પાસે બનેલો નવો રોડ જે ભારે વરસાદમાં ખખડધજ થઈ ગયો છે આ નવો બનેલો રોડ છે જેને બહુ જ સમય નથી થયો પણ ભ્રષ્ટાચારના કારણે એમાં મોટા ખાડા પડ્યા છે હવે વાત કરીએ સુરેન્દ્રનગરની ચોટીલા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે હબ્યાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો અંદાજે પાંચથી વધુ ગામોને જોડતો પુલ ભારે વરસાદના પગલે ધરાશાયી થતા તમામ ગામોના લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે પુલ ધરાશાયી થતી વખતે સદનસીબે કોઈ ત્યાંથી પસાર નહોતું થતું એટલે મોટી દુર્ઘટના તળી ટળી છે પ્રશાસન દ્વારા પુલ પરથી અવર જવર બંધ કરવામાં આવી છે

અમદાવાદ કચ્છ નેશનલ હાઈવે ની જ્યાં પાણી ભરાવાના કારણે ભારે પ્રભાવિત થયો છે આ હાઇવે ભારે વરસાદ પડવાના કારણે નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકો અટવાયા છે અનેક વાહન ચાલકો વાહનોને દોરીને લઈ જવા માટે મજબૂર બન્યા છે કચ્છ અમદાવાદને જોડતો નેશનલ હાઇવે બંધ થયો મચ્છુ ડેમમાંથી પાણી છોડવાના કારણે નેશનલ હાઇવે પર ભારે પાણી ભરાયા છે પોલીસે આ રસ્તા પર વાહન વ્યવહારને બંધ કરાવ્યો છે નેશનલ હાઈવે બંધ થવાના કારણે મુખ્ય પોર્ટ તરફ જતા ટેમ્પો વચ્ચે અટવાયા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારને પણ ભારે અસર પહોંચી છે અબડાસા તાલુકાની વાત કરીએ અબડાસા તાલુકાનો તેરા નેત્રા વચ્ચેનો રસ્તો બંધ થયો છે લાખણિયા સહિતના ગામોમાં જવાનો રસ્તો બંધ વરસાદની સીઝનમાં અનેક ગામમાં જવાનો રસ્તો બંધ થાય છે જેના કારણે ગામ લોકો પરેશાન થાય છે લાખણિયા કુવા પદર ઉસ્તિયા નાગિયા બાંડિયા નેત્રા સહિતના ગામોને જોડતો રસ્તો વારંવાર બંધ થાય છે જેના કારણે પ્રશાસન ધ્યાન દોરવા છતાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી એવું સ્થાનિકોની રાવ છે આગળ વાત કરીએ મહેસાણાની મહેસાણાના કડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અવિરત આખી રાત વરસાદના કારણે શહેરના અમુક રસ્તાઓ બંધ થઈ ગયા છે પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે મહેસાણાના બહુચરાજી હારીજ મુખ્ય હાઈવે પર ગુટણસમમાં પાણી ભરાયા આ હાઈવે પરનો મુખ્ય અંડરપાસ પર પાણીમાં ગરકાવ થઈ ગયો વાહન ચાલકો અધવચ્ચે અટવાયા છે વાત કરીએ ખેડાની ખેડામાં વરસેલા અચાનક વરસાદના કારણે ડાકોરની સ્થિતિ કફોડી બની છે ડાકોરમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ છે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ડાકોરની યમુના કુંજ સોસાયટી યમુના પાર્ક સોસાયટી બંસરી પાર્ક સોસાયટી નવાપુરા વિસ્તાર ગાયત્રી પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં જળભરાવ થયો છે ઘરોમાં પાણી ઘુસ્યા છે તો અનેક જગ્યાએ ઘરોમાં પાણી જવાની તૈયારી છે યાત્રાધામ ડાકોર યાત્રાધામબંબાકાર થયું છે દર્શનાર્થીઓ પરેશાન થયા છે અને ટ્રેક્ટરમાં લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગે લોકોમાં લોકોની ચિંતામાં વધારો કર્યો છે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સરદાર પાર્ક વિસ્તાર જળમગ્ન થયો છે લોકોનું કહેવું લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે સ્થાનિક કોર્પોરેટરો લોકોની વહારે આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળ ભરાવના કારણે બોટમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કાલાવડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ફુલકડી નદી બે કાંઠે વહેતી થઈ છે દુતાર પર ગામથી પસાર થતી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે કાલાવડમાં અને હજુ પણ ભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો મુખ્ય મથક પાલનપુરમાં અતિભારે વરસાદથી જળભરાવની સ્થિતિ સર્જાઈ છે ગઠામણ પાટિયા જૂના બસ સ્ટેશન વિરપુર પાટિયા ધનિયા ચોકડી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા આજે પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ભરૂચની વાત કરીએ ભરૂચ જિલ્લાના જંબુસરમાં ઢાડર નદીમાં ઘોડાપુર ઢાડર નદીમાં પાણીનું ભારે આવક થઈ છે જેના કારણે જંબુસર પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે આમોદ પાસે આવેલી ઢાડર નદીની સપાટી નવ્વાણું પોઈન્ટ પચાસ મીટર પર પહોંચી છે નદી કાંઠાના ગામ ગામ છે એમને સાવચેત કરવામાં આવ્યા છે ખાનપુર કુંડળ મહાપુરા મગનાથ બુજત્રા વાલચંદનગર સહિતના ગામોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે આગળ વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના માલપુરનું રાજેરું તળાવ છે છલકાયું છે ભારે વરસાદના કારણે તળાવમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી છે પાણીની આવકના કારણે બોર અને કુવા રિચાર્જ થઈ શકશે વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના ખાનપુર તાલુકાના કનોડ પંચાયતમાં આવેલ વાલરાથી કાનોડ મુવાડા જતો માર્ગ અને ડીપ ધોવાયો છે ત્રીસ ફૂટ જેટલો રોડ ધોવાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં જીવન જોખમે કોઈ પસાર થાય તો થઈ શકે છે બાકી વાહન જઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી ગ્રામજનો દૂધ ભરવા તેમજ બાળકોને સ્કૂલે જવું હોય તો કોઈ બીમાર હોય તો અવર જવરમાં મુશ્કેલી સર્જાય છે દર વર્ષે આ સમસ્યા સર્જાઈ છે વર્ષમાં ત્રણ વખત આ નાડું થોવાઈ ચૂક્યું છે નબળી કામગીરી પર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનોએ માંગ કરી છે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે કરુણ ઘટના પણ સર્જાઈ લુણાવાડા તાલુકાના બામણવાડા ગામે દિવાલ ધરાશાયી થઈ બામણવાડા ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં બે લોકોનું મૃત્યુ થયું છે મકાનની દિવાલ પડતા પતિ પત્નીનું મૃત્યુ થયું દિવાલ પડતા પતિ પત્ની કાટમાળમાં દબાયા જેના કારણે તેમનું મૃત મૃત્યુ થયું સ્થાનિક ગ્રામજનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ વહીવટી પ્રશાસન ન પહોંચતા ગ્રામજનોએ કાટમાળ હટાવવાની ફરજ પડી મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક માર્ગો પણ ધોવાયા છે સંતરામપુર તાલુકાથી ગોઠીથી સંજેલી જતો જે માર્ગ છે એનો કોઝવે ધોવાઈ ગયો છે જાનવડ ગામ પાસે આવેલ કોઝવે તૂટી જતા સંજેલી ગામનો સંપર્ક તૂટ્યો છે ભારે પાણીના પ્રવાહના કારણે કોઝવેનો ભાગ છે એ પાણીમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકી ગોઠવી સંજેલી તરફનો માર્ગ છે બંધ કરી દેવાયો છે ખાનપુર તાલુકાની વાત કરીએ ખાનપુર તાલુકાના મુખ્ય મથકમાં તળાવ ઓવરફ્લો થયું છે બાકોર તળાવ ઓવરફ્લો થયું છે બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી પાણી થયું છે પાંચ વર્ષ પછી આ તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ છે ની વાત કરીએ લુણાવાડા બ્રાઇટ સ્કૂલથી દલુખડીયા રસ દલુખડિયાનો જે રસ્તો છે એના ખેતરો પાણી પાણી થયા છે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે રસ્તાઓ પર આવેલા નાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે ને વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ખેતરોમાં પાણી ભરાયા છે છેલ્લા ચોવીસ કલાકથી વધારે સમયથી ખેતરોમાં પાણી ભરાતા પાક ધોવાઈ જવાના આરે છે પાક નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અંદાજિત સો એકરથી પણ વધારે ખેતરોમાં પાક છે એ પાણીમાં ગરકાવ થયો છે તો વરસાદની આ ભયાવહ તસવીરો તમે જોઈ તમારા જિલ્લા તમારા ગામ તમારા વિસ્તારમાં કેવો માહોલ છે તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો ગુજરાતમાં હજુ પણ ખતરો ટળ્યો નથી હજુ પણ અવિરત ત્રણ દિવસથી વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે અને હજુ પણ આજના દિવસ માટે રેડ અલર્ટ મોટાભાગના જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે એટલે અમે સતત કહી રહ્યા છીએ કે સાવધાન રહેજો ગુજરાત અત્યંત કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર